હું ભૂપેન્દ્ર ભાયાણી, વિસાવદર ભેસાણ, પૂર્વ ધારાસભ્ય. મારા ગામની અંદર અમુક લુખા તત્વો કે જે તત્વો દારૂનું વેચાણ કરવું, મટન મરઘીના વેચાણ કરવા, અસામાજિક પ્રવૃત્તિઓ કરવી, લુખાગીરી કરવી, દીકરીઓને ફોસલાવી ભોળવી અને એમની સાથે સંબંધો બનાવવા, એમને ભગાડી જાવી, આવી પ્રવૃત્તિઓ બહારથી આવી ઝૂંપડામાં રહી અને બિનઅધિકૃત રીતે મારા ગામની અંદર વસવાટ કરી રહ્યા છે, એવા લોકોમાંથી એક છોકરો કે જે એક દીકરીને ભગાડી ગયેલ હતો, પરિણીત હતો, એને પત્ની છે, એને પુત્રો છે, છતાં પણ કુંવરી દીકરીને ભગાડી ગયેલ હતો. ભગાડી ગયા પછી એમના પરિવાર ઉપર હુમલો કર્યો, પથ્થરમારો કર્યો અને એક આધેડ વયોવૃદ્ધ વડીલની હત્યા કરવામાં આવી છે. આ હત્યાને હું સખત શબ્દોમાં વખોડું છું અને આવી પ્રવૃત્તિ મારા ગામમાં કે મારા તાલુકામાં બિલકુલ સાખી લેવામાં નહીં આવે. આજે બિનઅધિકૃત રીતે ઝૂંપડાવાળીને રહે છે એના ઝૂંપડા તાત્કાલિક અસરથી આવતા 48 કલાકમાં દૂર કરવા માટે મામલતદારશ્રી, પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી, DDOશ્રી અને સ્થાનિક ગ્રામ પંચાયત અને સ્થાનિક આગેવાનો બધા સાથે મળી સંકલન કરી અને આ બિનઅધિકૃત રીતે રહી અને જે લુખાગીરી કરે છે એવા તત્વોને ખદેડવાની રણનીતિ આજે તૈયાર કરી અને 2 દિવસમાં એમને અહીંથી ખદેડવામાં આવશે. આવી પ્રવૃત્તિ બિલકુલ મારા વિસ્તારમાં સાખી લેવામાં નહીં આવે. પરિવારજનોનું કહેવાનું છે? પરિવારજનોની એને પણ અમે સાંત્વના પાઠવી છે અને ગામની અંદર કોઈ ઉપર આવો અન્યાય ન થાય, આવો અત્યાચાર ન થાય અને ફરીવાર આવી ઘટના ન બને, કોઈને સહન ન કરવું પડે, કોઈ આવી પ્રવૃત્તિનો ભોગ ન બને એવા માટે જ આ લુખા તત્વોને અહીંથી ખદેડવાના છે.